તો આપણે ડિગ્રા સાઇન કોસ ની રચના કરી બે અર્ધ કોસો ને આપણે એવી રીતે જોડીએ બાહ્ય પરિપથમાં વાહકતા દ્વારા અને દ્રાવણ ને ક્ષારસેક દ્વારા એટલે અહીંયા રાસાયણિક પ્રક્રિયા થઈ અને આપણને વિદ્યુત ઉર્જા મળશે. હવે આવા ઘણા બધા અર્ધ કોસો બનાવી શકાય એવું આપણે જોયું. તો આવા જે અર્ધકોષો બને એ અર્ધકોષોને સાંકેતિક સ્વરૂપે દર્શાવવાની આપણે પંક્તિ વિકસાવી છે કે આપણે એમ કહીએ કે ઝીંકના આયનો દ્રાવણ છે રેડિયેટ પ્લસ ટુ આયનો દ્રાવણ, એ દ્રાવણ લઈ અને એમાં ઝીંકનો સળિયો ઉભારવામાં આવે એટલે આ ઝીંકનો પટ્ટી કે સળિયો અને જેડેન પ્લસ ટુ આયનો ધરાવતું આ દ્રાવણ છે આ વચ્ચે આ ઊભી મૂકીએ એટલે આ એક અર્ધ કોષ દર્શાવ્યો એમ કહેવાય. અહીંયા આપણે આ આયનોની સાંદ્રતા મોલારિટી એકમમાં દર્શાવી હોય તો દર્શાવી શકીએ કે આની સાંદ્રતા એક મોલ છે. તો પાછું જો પ્રમાણિત સ્થિતિમાં આ અર્ધ કોષ બનાવો હોય તો આ એકની કિંમત એક થશે અને જો અહીંયા એકની કિંમત એક થી અલગ હશે વધારે પછી તો આ અર્ધકોષ છે બિન પ્રમાણિત અર્ધકોષ છે. કોપરના આયનોમાં કોપરનો સળિયો ઉભારી હોય તો આ કોપર અર્ધકોષ દર્શાય હોય એમ કહેવાય. નિકલના આયનો દ્રાવણ હોય એમાં નિકલનો સળિયો ઉભારીએ તો આ નિકલનો અર્ધકોષ દર્શાય. મેગ્નેશિયમ તો આ રીતે બધા અર્ધકોષો દર્શાવ્યા. આ અર્ધકોષ છે અને એમાં બે વસ્તુ આવશે અર્ધકોષમાં, એક વિદ્યુત વિભાજન ઉદાહરણ એના સંપર્કમાં રહેલો સજીવ. હવે આ અર્ધકોષો છે આ એજી ગ્રોસો એનો ઉપયોગ કરી અને આપણે જ્યારે કોષ બનાવો છે ત્યારે એમાં બે અર્ધકોષોને આપણે જોડીશું. હવે બે અર્ધકોષોને જ્યારે જોડવા છે ત્યારે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું એ છે કે બે અર્ધકોષોને જોડવા માટે ક્ષારસેતુ જે વાપરીએ એ ક્ષારસેતુને આપણે આમ બે ઊભી લીટી દર્શાવતું હોય છે, આ ક્ષારસેતુ છે. પછી આપણી સામાન્ય પ્રણાલિકા એવી છે કે ક્ષારસેતુની ડાબી બાજુએ ઓક્સિડેશન અર્ધકોષ દર્શાવો અને જમણી બાજુએ રિડક્શન અર્ધકોષ દર્શાવો. ડાબી બાજુએ ઓક્સિડેશન અર્ધકોષ અને જમણી બાજુએ રિડક્શન અર્ધકોષ. તો આપણે આ બેને જોડીએ ઝીંક અને કોપરને તો એમાંથી આપણને ખ્યાલ છે કે એની ઇલેક્ટ્રોન પોટેન્શિયલ જે છે વિદ્યુત પોટેન્શિયલ એ કોપરનો વધુ છે એટલે કે ઇલેક્ટ્રોન બનશે અને ઝીંક છે એ એનોડ બનશે. એટલે ડાબી બાજુએ આપણે ઝીંકનો અર્ધકોષ લખવાનો છે, જમણી બાજુએ કોપર અર્ધકોષ લખવાનો છે. તો ડાબી બાજુ અર્ધકોષ થી આ પ્રમાણે લખશું આપણે કે આ ઝીંકનો વિદ્યુત ધ્રુવ છે અને ઝેડ પ્લસ ટુ આયનનું દ્રાવણ છે અને એની એક મોલર જેટલી સાંદ્રતા છે કે જેટલી હોય એટલી વન મોલર હોય છે કે જુદી પણ હોય છે. તો આ ડાબી બાજુએ આવશે અર્ધકોષ, તો જમણી બાજુએ આપણે રિડક્શન અર્ધકોષ ત્યાં દર્શાવીશું ત્યારે પેલા દ્રાવણ અને પછી વિદ્યુત ધ્રુવ એમ છે. એક જ અર્ધકોષ લખવું હોય એટલે પેલા વિદ્યુત ધ્રુવ પછી એક ઊભી લીટી અને દ્રાવણ આમ લખશું. પણ બેને જોડીને કોષ બનાવીએ ત્યારે ક્ષારસેતુની ડાબી બાજુએ વિદ્યુત ધ્રુવ અને દ્રાવણ લખશું, જમણી બાજુએ દ્રાવણ અને વિદ્યુત ધ્રુવ લખશું. એટલે કે આ સીયુ પ્લસ ટુ આયનોનું દ્રાવણ અને આ કોપર. તો આ રીતે આ આખા કોષનું નિરૂપણ થયું. આવું સાંકેતિક નિરૂપણ લખેલું હોય એટલે એના પરથી આપણે આને આ રીતે સમજવાનું થાય કે આ ડાબી બાજુનો અર્ધકોષ છે એ એનો તરીકે વર્તે, જમણી બાજુનો અર્ધકોષ છે કેટલો તરીકે વર્તે, એટલે કે ડાબી બાજુમાં જમીન વસ્તુ
માંથી એની આ રિલેશન પોટેન્શિયલ ઊંચો છે રાઈટ હેન્ડ સાઈડ નો એમાંથી લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે આનો નીચો પોટેન્શિયલ થી વાત કરીએ તો કોસ આ કોસ નો પોટેન્શિયલ આપણને મળશે ઘણી વખત આવું લખેલું જોવાય આ ફક્ત પોટેન્શિયલ શબ્દ વાપરીએ એટલે આપણે રિડક્શન પોટેન્શિયલ ધ્યાનમાં લઈશું નહીંતર આમ પણ લખી શકાય કે રિડક્શન પોટેન્શિયલ છે એ કેથોડનો વધુ હોય એમાંથી એનો તો રિડક્શન પોટેન્શિયલ વાત કરો અને જો તમે ઓક્સિડેશન પોટેન્શિયલને ધ્યાનમાં લઈને લખો તો ઓક્સિડેશન પોટેન્શિયલ છે એ એનોડમાં વધુ હોય એમાંથી ઓક્સિડેશન પોટેન્શિયલ કેથોડનો વાત કરો અને જો આ બધી અડકો છો આપણે અહીંયા પ્રમાણિત સ્થિતિમાં જો લઈએ વર્ણવણ સાંદ્રતા અને તાપમાન એનું 298 કેલ્વિન એટલે વાયુ વાયુ નથી તો એ પ્રમાણિત પોટેન્શિયલ કહેવાય તો પ્રમાણિત પોટેન્શિયલ એ લખવા માટે આપણે એ ઉપર આપણે નોટ એટલે તો 0 મૂકશું ઈ 0 રિડક્શન ઓફ એઝોર માઇનસ ઈ 0 રિડક્શન ઓફ એઝોર તો એ પ્રમાણિત સ્થિતિમાં એનો તફાવત એટલે કે આપણો પ્રમાણિત પોટેન્શિયલ કોસ્ટ મળશે આપણે ડેનિયલ કોસ માટે જે 1.1 વોલ્ટ જોશું કે એનો પ્રમાણિત પોટેન્શિયલ હતો એની સાંદ્રતા વગેરે આપણે ખબર લઈએ તો આ સ્થિતિમાં આપણે પ્રમાણિત પોટેન્શિયલ આમ લખી શકીએ આ પ્રમાણિત પોટેન્શિયલ થાય એટલે જો હવે ઓક્સિડેશન પોટેન્શિયલ આધારે લખી શકીએ રિડક્શન પોટેન્શિયલ આધારે લખી શકીએ અને આપણે આગળ જોઈએ હોય કે જે અડકોસનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય એટલે કે એની રિડક્શન અનુભવવાની શક્તિ વધુ હોય તો એની ઓક્સિડેશન અનુભવવાની શક્તિ વધી હશે એટલે કે જે તે અડકોસ છે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ એના રિડક્શન પોટેન્શિયલ થી ઉલટો હોય એટલે કે બાદ કરી હોય માઇનસ આ જો ક્રોસ હોય તો માઇનસ ગુમાવવાની શક્તિ જેની વધુ હોય તો એની મેળવવાની શક્તિ ઓછી મેળવવાની શક્તિ વધુ હોય એની ગુમાવવાની શક્તિ ઓછી હોય એટલે અહીંયા આપણે ઓક્સિડેશન મૂકીએ આ તો આ માઇનસ માઇનસ પ્લસ એટલે ઉલટાઈ જશે ઓક્સિડેશન પોટેન્શિયલ મૂકીએ તો આ પ્લસ થઈ જાય ને આ માઇનસ એટલે પ્રમાણિત સ્થિતિમાં કોસનો પોટેન્શિયલ આપણે આ રીતે શોધી શકીએ આમ લઈને છે રિડક્શન પોટેન્શિયલ દર્શાવે છે હવે આમાં જ આપણે જો આમ લખીએ તો આ અહીંયા આ રિડક્શન પોટેન્શિયલ જે લખ્યો છે એમાં જોજો આપણે આમ લખશું આર ઈ 0 સી યુ પ્લસ 2 સી યુ માઇનસ ઝેડ પ્લસ 2 ઝેડ અને જો તમે ઓક્સિડેશન પોટેન્શિયલમાં લખો તો આમ લખવું પડે ઝેડેન ઝેડેન પ્લસ 2 આ ઝેડેન માંથી ઝેડેન પ્લસ 2 થયું આ ઓક્સિડેશન પોટેન્શિયલ દર્શાવે છે આ રિડક્શન પોટેન્શિયલ દર્શાવે એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ આ રીતે દર્શાવે સી યુ પ્લસ 2 સી યુ એ ઓક્સિડેશન દર્શાવે છે તો આ આ રીતે અડધું કોસો ડાબી બાજુએ ઓક્સિડેશન કોસ જમણી બાજુએ રિડક્શન કોસ વચ્ચે ક્ષાર છે આ રીતે આપણે ઘણા બધા બતાવી શકીએ કોસો અને એની પ્રક્રિયાઓ લખી શકીએ આપણને આવો કોસ આપ્યો હોય કે આ એનજી એનજી પ્લસ 2 એજી પ્લસ આવો કોસ લખેલો છે તો આ કોસ ની પ્રક્રિયા આપણે લખવી હોય કે આ કોસ છે એનો પોટેન્શિયલ કેટલો એ આપણે દર્શાવવો હોય લખવો હોય તો કેવી રીતે લખી શકીએ બીજો ડાબી બાજુ એનોડ છે ત્યાં મેગ્નેશિયમ નો ધ્રુવ અને મેગ્નેશિયમ આયન નું દ્રાવણ છે અહીંયા ઓક્સિડેશન થશે એટલે ઓક્સિડેશન ની પ્રક્રિયા એ કેવી રીતે થશે કે એમજી માંથી એમજી પ્લસ 2 બની ગયું રિડક્શન પ્રક્રિયા અહીંયા થશે કેથોડ ઉપર તો આ એજી પ્લસ છે એમાંથી આ એજી બની ગયું આ ઓક્સિડેશન પ્રક્રિયા છે આ રિડક્શન પ્રક્રિયા છે હવે અહીંયા બે ઇલેક્ટ્રોન મુક્ત થાય તો સામે અહીંયા બે ઇલેક્ટ્રોન મેળવાય એટલે સંતુલન કરવા માટે આપણે આમ લખશું અને આ બંનેનો સરવાળો કરીએ એ કુલ પ્રક્રિયા થશે એમજી 2એજી પ્લસ પછી એમજી પ્લસ 2 પ્લસ 2એજી હવે આના પોટેન્શિયલનું સૂત્ર લખવું હોય આપણે
ઈ સેલ તો ઈ સેલ છે એ આમાંથી આ બાજુ જવાનો થાય એટલે કે રાઈટ હેન્ડ સાઈડ માંથી લેફ્ટ હેન્ડ સાઈડ અથવા તો AD પ્લસ AD માંથી MG પ્લસ 2MG આ રિડક્શન ને ધ્યાનમાં રાખી લઈએ છીએ રિડ્યુસ પોટેન્શિયલ ઓક્સિડેશન ને ધ્યાનમાં રાખી લખીએ તો આમાંથી આ ઓક્સિડેશન પોટેન્શિયલ બાદ થશે તો આ રીતે આપણે આ ઉદાહરણો આવી રીતે ગમે કોષ માટે લખી શકીએ આ સાંકેતિક નિરૂપણોની વાત છે પછી હવે વાયુ વિદ્યુત ધ્રુવ આપણે હમણાં જોયું કે અમુક વાયુઓનો ઉપયોગ થાય હવે વાયુ વિદ્યુત ધ્રુવ એવું કંઈક માનો કે આપણે આવું ઉદાહરણ લઈ ગયા એમજી અને સીએલ ની વચ્ચે પ્રક્રિયા એમજી સીએલ નું બને છે આવી કુલ પ્રક્રિયા થતી એમાં આનું ઓક્સિડેશન થયું એટલે એમજી એમજી પ્લસ ટુ આ જે દ્રાવણ અને આ અર્ધપોષી એનો બેઠો હવે કેથોડ પર આ જે સીએલ માઇનસ આયનોનું દ્રાવણ લેવાનું છે સીએલ માઇનસ અને ક્લોરિન વાયુનો વિદ્યુત ધ્રુવ તો પછી ક્લોરિન વાયુનો વિદ્યુત ધ્રુવ તો હોય નહીં વાયુ તો કઈ સળિયો ન હોય એટલે યા આપણે એવું કરીએ કે પ્લેટિનમનો સળિયો લઈએ અને પ્લેટિનમના સળિયાને એક કાચની ઉપરની બંધ નળી હોય એમાં પેક કરી દીધેલો હોય એટલે દ્રાવણમાં ડૂબાડે અને પછી ઉપરથી ત્યાંથી ક્લોરિન વાયુ પસાર કરવામાં આવે એ ક્લોરિન વાયુ પ્લેટિનમના સળિયા ઉપર થોડી વાર માટે જમા થાય એટલે સળિયાની સપાટી ક્લોરિનના ફળિયા તરીકે વર્તે એટલે અહીંયા પ્રક્રિયા એવી થઈ શકે તો અહીંયા આ આમાં ત્રણ સ્ટેપ આવશે આ દ્રાવણ છે અહીંયા પ્લેટિનમના સળિયા પરથી ક્લોરિન વાયુ પસાર કરી છે એટલે ડી અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ આવું થશે અહીંયા જે પ્રક્રિયા થઈ આ એમજી છે એનો છે એમાંથી એમજી પ્લસ ટુ બન્યું અને હવે ઈ ઇલેક્ટ્રોનથી અહીંયા આ દ્રાવણમાંથી નહીં આ સીએલ જે છે સીએલ વાયુ એને ઇલેક્ટ્રોન મેળવીને એ સીએલ માઇનસ આયનોમાં ફેરવો એટલે આવી પ્રક્રિયા થઈ એમજી પ્લસ સીએલ એમાંથી એમજી સીએલ અહીંયા આપણે જો પોટેન્શિયલ મેળવવું હોય તો ઈ સેલ ઇક્વલ ટુ અહીંયા કેનો પોટેન્શિયલ આવશે તો કે સીએલ ટુ માંથી સીએલ માઇનસ એટલે કે આ રિડક્શન પોટેન્શિયલ કોનો કે થોડો સીએલ ટુ માંથી સીએલ માઇનસ રિડક્શન પોટેન્શિયલ લખાયા સીએલ માંથી સીએલ માઇનસ ટુ એટલે રિડક્શન હમણાં અહીંયા આમ લઈ ગયો તો આપણે સીએલ માઇનસ માંથી સીએલ ટુ તો આ ઓક્સિડેશન થઈ જાય માઇનસ માંથી ઝીરો આ ઝીરો માંથી માઇનસ એટલે આ સીએલ નો રિડક્શન પોટેન્શિયલ માઇનસ એમજી નો રિડક્શન પોટેન્શિયલ જો પ્રમાણિક સ્થિતિ આપણે લઈએ કે આ સાંદ્રતા વન મોનો લઈએ અને અહીંયા જે વાયુ છે એનું દબાણ અહીંયા એક વાતાવરણ એક બાર જેટલું લઈએ તો એ પ્રમાણિક સ્થિતિમાં આ કોષ જો બનતો હોય તો એ પ્રમાણિક પોટેન્શિયલ હોય છે તો E0 એટલે લાગે છે તો અહીંયા ઓક્સિડેશન પોટેન્શિયલમાં જો આપણે બાદબાકી કરીએ તો Mg માંથી Mg પ્લસ ટુ એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસ કેથોડનો એટલે કેથોડના ઓક્સિડેશન પોટેન્શિયલમાં Cl માઇનસ માંથી Cl એનો ઓક્સિડેશન પોટેન્શિયલ આ રીતે આપણે સાંકેતિક નિરૂપણ કરી શકશું હવે આ તો આપણે અહીંયા જાણીતા ઉદાહરણો હતા એવા ઉદાહરણો લીધા એટલે આપણે આવું કહી શકીએ કે આમાંથી આ એનો બને ના બને પણ અહીંયા આપણે વિચાર્યું એમ આ જે કે જે છે ભાઈ આ પ્રક્રિયા છે એ આપણે બધી પ્રક્રિયા છે એટલે આવું ઉપવાસ થશે આ આપણે બધી પ્રક્રિયા નથી એટલે એવો કોષ નહીં થાય તો જ્યારે કે અર્ધ કોષને જોડીએ ત્યારે જ કોષ વધે એટલો અર્ધ કોષ તો પ્રક્રિયા કરશે ને અને જ્યાં સુધી એટલો અર્ધ કોષ પ્રક્રિયા ન કરે ત્યાં સુધી એ અર્ધ કોષનો પોટેન્શિયલ કેટલો છે ઇલેક્ટ્રોનનો ઈએમએફ કેટલો છે એ માપવો કેવી રીતે જ્યારે બે વચ્ચે પ્રક્રિયા થાય અને આપણે જે માપીએ એ માપીએ એ આપણને આ તફાવત મળે અહીંયા આપણે ઝીંક અને કોપર ને બે ને જોડીને આ કોષ બનાવ્યો એનો પોટેન્શિયલ માપ્યો પરમાણિક સ્થિતિમાં 1.1 વોલ્ટ થયો એ નોટી લેવો કે આ બંને અણુ કોષોની રિડક્શન અનુભવવાની યુક્તિ જે છે એના રિડક્શન પોટેન્શિયલમાં
આ આટલો છે એટલે ફોર્સ માટે એટલો ફોર્સનો પોટેન્શિયલ આપણને મળશે એટલે કે આ એનો તફાવત છે 1.8 વોલ્ટ છે પણ હવે આ તફાવત 1.8 વોલ્ટ જે છે આ તફાવત આ પ્રમાણે પણ આ બંનેનું મૂલ્ય કેટલું એ તો આપણને ખબર નથી આપણે માપી શકીએ છીએ તફાવત આનું મૂલ્ય 2.8 હોય આનું 1.0 હોય આવું નથી આનું મૂલ્ય 4.1 હોય અને આનું 3 હોય એવું નથી તો અહીંયા નો તફાવત 1.8 આવે આનું મૂલ્ય અને આ હોય તો આનું તફાવત તો ખરેખર આપણે જે માપી છે એ તફાવત માપી છે એટલો અનુકોષ ક્યારેય પ્રક્રિયા કરતો નથી એટલે એટલા અનુકોષ માટેનો પોટેન્શિયલ તો આપણે માપી ન શકીએ તો બે ને જોડીએ ત્યારે પ્રક્રિયા થઈને પોટેન્શિયલ મળશે એ બે નો તફાવત મળશે ખરેખર અનુકોષ મૂલ્ય કેટલું એ તો આપણને ખબર નથી આ આથી ખબર પડે કે આ અનુકોષના રિએક્શન પોટેન્શિયલ કરતા આ અનુકોષનો રિએક્શન પોટેન્શિયલ આટલો વધુ છે આના રિએક્શન પોટેન્શિયલ કરતા આ અનુકોષનો રિએક્શન પોટેન્શિયલ આટલો વધુ છે એવું વખતે કહી શકીએ કે આટલો ઓછો છે એવું કહી શકીએ પણ આનો બીટો નાનો બીટો એવું તો આના ઉપર ખબર પડે નહીં તો આપણે કોઈ પણ અનુકોષનો પોટેન્શિયલ છે એનું ઇફેક્ટ મૂલ્ય શોધી શકતા નથી હવે રિપેક્સ મૂલ્ય શોધી નથી શકતા સીધો તફાવત જ શોધી શકી છે તો કોઈ પણ એક અર્ધકોષ અને બીજો અર્ધકોષ જ્યારે આપણને એકદમ આપેલો હોય ત્યારે એમાંથી એનો કેટલો કોણ બને એવું નક્કી કરવું હોય અથવા તો એમાંથી ખરેખર પ્રક્રિયા થશે કે એવું નક્કી કરવું હોય તો કેવી રીતે નક્કી કરવું એના વચ્ચે પ્રક્રિયા થશે કે નહીં કેવી પ્રક્રિયા થશે એ કેમ નક્કી કરવું આપણે એ જોયું કે આ બે આપણે આપ્યા છે તો આના વચ્ચે આ પ્રક્રિયા થશે આ પ્રક્રિયા નહીં થાય એ કેમ નક્કી કરવું એનો એકલા પોટેન્શિયલ જો આપણને ખબર હોય તો આપણે નક્કી કરી શકીએ તો એક અર્ધકોષનો પોટેન્શિયલ તો સીધો આપણે ડાયરેક્ટ રિફ્લેક્સ મૂલ્ય એનું મળે છે તો હવે એ અર્ધકોષનો પોટેન્શિયલ નક્કી કરવા માટે એનું સાપેક્ષ મૂલ્ય નક્કી કરવા માટે આપણે એક નવો રસ્તો વિચાર્યો છે કે દરેક અર્ધકોષોની પ્રમાણિત સ્થિતિમાં દરેક અર્ધકોષ હોવા જુદા જુદા ઘણા બધા અર્ધકોષ બનાવી આ બધાની પ્રમાણિત સ્થિતિમાં એનો વિદ્યુતરૂપ પોટેન્શિયલ કેટલો થશે એ આપણે એક પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ બનાવી અને એની સાપેક્ષે માપો શું બનાવીને પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ HE અથવા તો નોર્મલ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ NH આવું પણ કે આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અથવા તો પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ બનાવી આપણે અને પછી એની સાથે બીજા અર્ધકોષને જોડવાનું હવે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ બનાવવા માટે શું કરવાનું આપણે પ્રમાણિત સ્થિતિ નક્કી કરી છે એટલે અહીંયા જે દ્રાવણ લેવું છે જો હાઇડ્રોજન અર્ધકોષ બનાવો ઝીંકનો અર્ધકોષ બનાવો છે તો ઝેડ પ્લસ સ્ક્વેરનું દ્રાવણ લઈ છે કોપર અર્ધકોષ બનાવો છે કોપર પ્લસ દ્રાવણ લઈ છે એમ હાઇડ્રોજન અર્ધકોષ બનાવો છે એટલે હાઇડ્રોજન આયનનું દ્રાવણ લેવું છે H પ્લસ આયનનું દ્રાવણ હવે H પ્લસ આયનનું દ્રાવણ આપણને ક્યાં મળે ઓકે એ સીધા દ્રાવણો છે એક પ્લસ આયનો દ્રાવણ છે પણ આપણે પ્રમાણિત સ્થિતિ એવી છે એટલે અહીંયા એક પ્લસ આયનો સાંદ્રતા સ્થિતિ લેવાની વન મોલર હોય એવું દ્રાવણ લઈએ પછી અમે એમાં હાઇડ્રોજન નો વિધિ જોવું આપણે રાખતો છે હાઇડ્રોજન તો વાયુ છે હમણાં ક્લોરિન ઉદાહરણ જોયું કે એ તો એનો સંયોગ હોય એટલે એના માટે આપણે આવું કહીએ છીએ કે પ્લેટિનમ નો એક સળિયો લેવાનો છે આ પ્લેટિનમ ના સળિયા સાથે અહીંયા પ્લેટિનમ ની શક્તિ કે પતું જેના ઉપર પ્લેટિનમ બ્લેક નો ઢોળ ચડાવેલો હોય પ્લેટિનમ બ્લેક નો ઢોળ ચડાવેલો એ શક્તિ કે પતું લઈએ છીએ આ પ્લેટિનમ નો સળિયો છે એને બાર બીજા વિદ્યુતધ્રુવ સાથે જોડવા માટે એક તાર છે અને પછી અહીંયા કાચની નળી ઉપરથી બંધ અને નીચે ખુલી હોય જેથી કરીને આ દ્રાવણના સંપર્કમાં તે આવી શકે આ કાચની બંધ નળી નીચે ખુલી એમાં ડૂબાડી દઈએ આ આ અને હવે અહીંથી હાઇડ્રોજન વાયુ એક બાર તમારે પસાર કરવો એક વતાવન દબાવી એટલે અહીંથી હાઇડ્રોજન વાયુ પસાર જે થશે એ હાઇડ્રોજન વાયુ અહીંયા પ્લેટિનમની આ શક્તિ પર અભિશોષિત થાય એટલે કે આ શક્તિ ઉપર હાઇડ્રોજન વાયુ અહીંયા ગોઠવાશે એટલે હાઇડ્રોજનના ક્રિયા તરીકે આવશે આ વાયુ વિદ્યુત ધ્રુવ છે જો અહીંયા વાયુનો ઉપયોગ કર્યો છે એ વાયુ વિદ્યુત ધ્રુવ છે હવે આ હાઇડ્રોજનનો અર્ધકોષ જે બન્યો
પ્રમાણિક સ્થિતિમાં એક બાર દબાણ છે 11 સંદર સાથે 298 કેલ્વિન તાપમાને આપણે વાયુ પસાર કરવાનો છે એટલે પ્રમાણિક સ્થિતિમાં આયુ દબાણ ઉપર સ્પેઇન જે આ ધાતુઓ છે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે ધાતુના આયનોનું વિલક્ષણ થવાની વૃત્તિ છે એમ હાઇડ્રોજન છે એ પણ બે પ્રકારે પ્રક્રિયા કરે છે હાઇડ્રોજન નું ઓક્સિડેશન જો થાય તો એમાંથી એન્ટ્રોસ આયનો મુક્ત થાય અને ઇલેક્ટ્રોન બીજાને આપી શકે એમ જો હાઇડ્રોજન નું રિડક્શન થાય એન્ટ્રોસ આયનો રિડક્શન થાય તો એમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત થઈ શકે આ બે પ્રકારની પ્રક્રિયાઓ હાઇડ્રોજન ભવિ શકે હવે એટલે એનો અર્થ જો અહીંયા ઓક્સિડેશન થતું હોય તો એ એનો અર્થ તરીકે વર્તી શકે અને જો અહીંયા રિડક્શન થશે એક્સ્ટ્રા સાઇનો તો એ ગેટોર તરીકે વર્તી શકે બે રીતે વર્તી શકે પણ એકલો હાઇડ્રોજન પ્લસ કેવી રીતે વર્તે તો એ નથી નહીં થાય જ્યારે એને બીજા અર્થ સાથે જોડીશું ત્યારે એને બીજા અર્થ સાથે જોડશું અને કોષ પૂરો બનાવશું અને બીજો અર્થ જોડી દઈએ અમે પછી એને બહારથી બીજ પરિપથ સાથે જોડી ધારથી જોડી દઈએ તો એ એનો રસવા કેવો બનશે હવે એનો અર્થ કેવો બનશે એનો આધાર તેના ઉપર છે જે બીજો અર્થ જોડાય એનો વિદ્યુત પોટેન્શિયલ જો હાઇડ્રોજન કરતા વધુ હોય વધુ ધન હોય તો એ કેથોન બને તો હાઇડ્રોજન અર્થ કેનો બને અને એનો બને તો અહીંયા ઓક્સિડેશન અર્થ પ્રક્રિયા થશે જો બીજો અર્થ જોડીએ એનો વિદ્યુત પોટેન્શિયલ હાઇડ્રોજન કરતા ઓછો હોય એટલે કે એનો રિએક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન કરતા ઓછો હશે તો એ એનો બનશે અને હાઇડ્રોજન કેથોન બનશે અને તો બીજા ગ્રુપ પર ઓક્સિડેશન પ્રક્રિયા થાય નાના ઉપર આ રિએક્શન પ્રક્રિયા થશે એટલે બે રીતે વર્તી શકે ઓક્સિડેશન પ્રક્રિયા એનું હોઈ શકે રિએક્શન પ્રક્રિયા એનું હોઈ શકે હવે આપણે બીજા વસ્તુ માપન કરવું છે એના માટે રસ્તો શું કેવો છે તો કે આપણે એવું કેવું છે કે પ્રમાણિક સ્થિતિમાં જે હાઇડ્રોજન અર્ધકોષ બનાવ્યો કેવી સ્થિતિમાં પ્રમાણિક સ્થિતિમાં ત્યારે એ હાઇડ્રોજન અર્ધકોષના પોટેન્શિયલનું મૂલ્ય એનો વિદ્યુત પોટેન્શિયલ આપણે 0.0 વોલ્ટ સ્વીકાર્યો છે બીજાનું માપન કરવા માટે સ્વીકાર્યો છે એની વૃત્તિ ઇલેક્ટ્રોન ગુમાવવાની મેળવવાની નક્કી એમ નથી એ ઇલેક્ટ્રોન મેળવી શકે છે ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે પણ આપણે એના પોટેન્શિયલનું મૂલ્ય બીજાનું માપન કરવા માટે 0 વોલ્ટ સ્વીકાર્યું છે પ્રમાણિક સ્થિતિમાં હવે જો એ વસ્તુ 0 વોલ્ટ સ્વીકારી લીધી હોય તો શું થાય હવે બીજા અર્થો સાથે તમે આને જોડો અને આ તફાવત માપી લો પોટેન્શિયોમીટર તફાવત તમને મળી ગયો તફાવત તમે માપી લીધો હવે આ બે માંથી એક તો 0 થશે જો હાઇડ્રોજન અર્થમાં સેનો મળ્યો હશે તો આ 0 થશે તો આ તફાવત થઈ સીધો આ બીજો એની સાથે જોડેલ અર્થમાં સેનો પણ બીજી દૂર પોટેન્શિયલ થઈ જશે જો હાઇડ્રોજન અર્થમાં કેથોડ બન્યો હશે તો આ તફાવત છે હવે આ 0 થશે અને તો અહીંયા જે તફાવત આવ્યો એનું ઋણ મૂલ્ય છે ઈ આ ઇનોર તરીકે વર્તા વિદ્યુત ધ્રુવ નો ઇલેક્ટ્રોન પોટેન્શિયલ છે હાઇડ્રોજન કરતા જેનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઓછો છે એનું મૂલ્ય ઋણ આવશે કેમ કે આ એ તો હાઇડ્રોજન કરતા તો બીજાનો ઓછો છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તો કેથોડ હાઇડ્રોજન બનશે એટલે કે આ 0 થાય તો આ ઋણ મૂલ્ય છે ઈ એનોર વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ બનશે અને જો બીજા અર્ધકોષનો રિએક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન કરતા ઊંચો છે તો હાઇડ્રોજન એનોડ બને એટલે આ 0 થાય તો એ પોટેન્શિયલનો જે તફાવત આવ્યો એ સીધો જ અન્ય અર્ધકોષ છે એનો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ બની જશે એટલે એકલા અર્ધકોષનો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ સીધો આપણે શોધી શકીએ નહીં પણ હાઇડ્રોજન અર્ધકોષની સાપેક્ષે આપણે બીજા અર્ધકોષોના પ્રમાણિક સ્થિતિમાં વિદ્યુતધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો આ રીતે નક્કી કરી શકીએ જે વિદ્યુત ધ્રુવોના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય હાઇડ્રોજન કરતા ઓછું છે એનું મૂલ્ય ઋણ આવશે કે 0 કરતા એની ઉંમર નાની થવાની એટલે કે એના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો માઇનસ આવશે એટલે
રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો હાઇડ્રોજન કરતા જેના વધુ છે ધન છે એવા વિદ્યુત ધ્રુવો સાથે જ્યારે હાઇડ્રોજન અણુકોષને જોડીએ ત્યારે એ અણુકોષો એનોડ બનીને હાઇડ્રોજન એ અણુકોષો કેથોડ બનીને હાઇડ્રોજન એનોડ બનશે અને જેના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો ઋણ છે એની સાથે જો હાઇડ્રોજન અણુકોષને જોડવામાં આવે તો હાઇડ્રોજન અણુકોષ છે એ કેથોડ બને અને અન્ય અણુકોષ છે એ એનોડ બનશે તો આ રીતે આપણે આ વિક્રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ કરી શકીએ એટલે કે 0 કરતા વધુ છે તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ સામે એ ડ્રોપ માઈનસ કેમ કે હાઇડ્રોજન કરતા એ વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની શક્તિ વધુ હોય તો સામેની ગુમાવવાની એટલી ઓછી હોય માઈનસ બરાબર આમાંથી આ વધી જાય એટલે અહીંયા એટલે નિશાની વધી જશે એવી રીતે જો આ મૂલ્ય પ્લસ હોય આ મૂલ્ય માઇનસ થશે એટલે તો આ રીતે આપણે અણુકોષોના પ્રમાણિક પોટેન્શિયલના મૂલ્યો હાઇડ્રોજન અણુકોષની સાપેક્ષે નક્કી કરી શકશું અને એના આધારે પછી કોષની રચના વખતે કયા વિદ્યુતધ્રુવો એનોડ બનશે કયા કેથોડ બનશે કઈ પ્રક્રિયા શક્ય બનશે કઈ પ્રક્રિયા શક્ય નહીં બને આવી ચર્ચા અને ઈએમએફ શ્રેણી અથવા તો ધાતુઓની સક્રિયતા શ્રેણી બીજ રસાયણ શ્રેણીના સંદર્ભમાં આપણે આગળ જોઈશું.